बोलो स्वामी नारायण भगवान की जय। श्री नर नारायण भगवान की जय। सतान स्वामी 61 मंत्र में प्रवेश करे छे। શ્રી વાગ્મીને નમઃ। 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 સતાન સ્વામી કહે છે, પ્રભુ તમે મધુર વાણી બોલનારા છો। વાગ્મી એટલે મધુર, મીઠું અને બીજાનું હિત થાય, ભલું થાય તેવું તમે બોલો છો। મનુષ્યની વાણી વૈખરી હોય, કટાક્ષ બોલતા હોય, કોઈ દુભાવાઈ જાય એવું તોછડું બોલતા હોય, જરાય વાણીમાં વિવેક ન હોય, પણ એ તો મનુષ્યની વાણી છે। પ્રભુની વાણી તો સત્યથી ઘૂંટાયેલી આવે છે, દિવ્ય અલૌકિક છે। વચનામૃતમાં પ્રભુ બોલે, ભણેલા અને અભણ પણ સમજી શકે, ખેડૂત હોય કે રાખ હોય, રાજા હોય તે પણ સમજી શકે એવી વાણી બોલે છે। જ્ઞાની હોય, ધ્યાની હોય, વેદાંતી હોય, ઉપનિષદ ભણનારા હોય તો એ પણ એ સમજી શકે એવી શ્રીજી મહારાજની મધુર વાણી છે, એમ સતાનંદ સ્વામી કહે છે। મીઠી વાણી અંતરને ઠારે છે, કડવી વાણી અંતરને બાળે છે। રાજા વનમાં ફરવા નીકળ્યા, સાથે ઘોડો છે, વજીર, ન્યાયાધીશ વગેરે માણસો પણ છે, સેવકો છે, ચાર પાંચ જણા। તો એવું બન્યું, રાજાને તરસ બહુ લાગી, બોલ્યા, સેવક પાણી આપો, કે પાણી તો ભૂલાઈ ગયું છે, તો મારે પાણી વગર જરાય ચાલશે નહીં। રાજા જરાક ઉંમરવાળા હતા, પાણી તો મારું જીવન છે, તમે ભૂલી ગયા, હવે શું કરવું? આગળ ચાલ્યા, એક ઝાડ ઉપર માણસ બેઠો છે અને નીચે પાણીનું માટલું ભરેલું। સેવકે કહ્યું, પેલા ઝાડ ઉપર માણસ બેઠો છે, પાણીનું માટલું ભરેલું છે, ત્યાં પાણી મળશે, ચાલો આપણે જઈએ। ત્યાં આવ્યા, ઊંચું જોઈને કહ્યું, કોણ છો? હું સુરદાસ છું। આખે કશું નથી દેખતા? ના ભાઈ, કશું નથી દેખતો। સિપાઈ બોલ્યા, એ આંધળા, નીચે આવ, પાણી આપ જલ્દી। એટલે સુરદાસજી બોલ્યા છે, હા સિપાઈ રાજ, નીચે આવું છું, પાણી આપું છું। પછી બોલ્યા છે ન્યાયાધીશ, ન્યાયાધીશ કે પાણી આપો, નીચે આવો। અંધાતા તરસ્યા છે, અમે બધા તરસ્યા છીએ, પાણી આપો। હા ન્યાયાધીશ, આવું છું, પાણી આપું છું। પછી બોલ્યા રાજા, રાજા બોલે છે, સુરદાસજી નીચે આવો, ધીરે ધીરે ઉતરજો, હો અમે બધાએ તરસ્યા છીએ। સુરદાસજી બોલ્યા, અન્નદાતા, હું આવું છું, પાણી આપું છું। પાણી પીધું, રાજાએ, વજીરે, સૈનિકોએ બધાએ માટલું મોટું હતું, પાણી પીધું। અન્નદાતા પૂછે છે, રાજા તમે દેખતા નથી તો તમે કેમ ખબર પડી આ રાજા છે, આ વજીર છે, આ ન્યાયાધીશ છે, આ પોલીસ છે, સિપાઈ છે,
તમને ખબર કેમ પડી? તમે તો દેખતા નથી. હું બોલ્યો તો તમે એમ કીધું અંદાતા પાણી આપું છું. ન્યાયાધીશ બોલ્યા તો તમે એમ કીધું કે હા ન્યાયાધીશ પાણી આપું છું. અને પોલીસ બોલ્યો સિપાહી તો તમે એમ કીધું સિપાહી રાજ પાણી આપું છું. ઓળખ્યા કેમ? અને દાતા હાથ જોડીને કહ્યું, ભગવાને મને આંખ નથી આપી, પણ ભગવાને મને અંતરના ચક્ષુ આપ્યા છે. અંતરના ચક્ષુ આપ્યા છે એટલે વાણી ઉપરથી ઓળખી ગયો. આજે જ વાણીનું આવ્યું, વાણી ઉપરથી ઓળખી ગયો. કારણ પોલીસ બોલતો તો ત્યારે એની વાણીમાં એક એક શબ્દમાં ઉછળતો હતો એટલે ખબર પડી કે આ કોઈકનો નોકર લાગે છે, રાજાનો નોકર છે એટલે પોલીસ છે. વાણી ઉપરથી પરીક્ષા થઈ ગઈ. પણ ન્યાયાધીશ બોલ્યા ત્યારે એમ થયું નથી ઉચ્ચ કક્ષાની વાણી, નથી નીચી કક્ષાની વાણી, આની ડ્યુટી પણ વચલી સાઈઝની હશે. એટલે મેં કહ્યું ન્યાયાધીશજી આવું છું પાણી આપું છું. પણ અન્નદાતા તમે જે બોલ્યા એક એક શબ્દમાં ભાર હતો. સુરદાસજી નીચે આવો, ધીરે ધીરે ઉતરજો, અમને ખૂબ તરસ લાગી છે. ત્યારે મેં જાણ્યું આટલી ઉચ્ચ કક્ષાની વાણી છે. પરીક્ષા માટે એ તો જુદું હોય, પણ તમે તો કેટલી ભરપૂર વાણી હતી એટલે તમને મેં રાજન કહ્યું. આખી જિંદગીનું સેવન થતું હોય તો વાણીની પરીક્ષા ઉપરથી માણસનું જીવનનું મૂલ્ય અંકાય છે. આ કથા સમજણ માગી લે એવી કથા છે. શાસ્ત્રમાં કહ્યું છે, જે આ બરુદાર જણાય સારો, કરે ન કોઈ જનને તુકારો. જે જન હોય હીન જાત, તે તુકારાથી કરે જ વાત. પણ શતાન સ્વામી કહે છે, મહારાજ તમારી વાણી મધુર, અલૌકિક, દિવ્ય અને રસભરી છે. અને આપણા કવિ પણ ગાય છે, આપણે પણ ગાઈએ. તમે મીઠું બોલીને મન લીધો રે મીઠડા બોલાજી. એ તમે મીઠું બોલીને મન લીધો રે મીઠડા બોલાજી. કાઈ કમળા મુજને કીધો રે મીઠડા બોલાજી. કાઈ કમળા મુજને કીધો રે મીઠડા બોલાજી. સુણી મુખની મીઠી વાણી, સુણી મુખની મીઠી વાણી, કરું તન મન ધન કુરબાણી, કરું તન મન ધન કુરબાણી રે મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધો રે મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી. તારું રૂપ અલૌકિક જોયું, તારું રૂપ અલૌકિક જોયું, તારું રૂપ અલૌકિક જોયું, અલૌકિક જોયું, જોઈને મન મારું મોયું, જોઈને મન મારું મોયું રે મીઠડા બોલાજી.
તમે મીઠો બોલીને મન લીધો રે મીઠડા બોલાજી, તમે મીઠું બોલીને મન લીધો રે મીઠડા બોલાજી. મુક્તાન સ્વામી, સત્સંગનો ફેલાવો ઘણો થયો, એક દેશાંતરમાં નહીં અનેક દેશાંતરમાં ફરવાની શ્રીજી મહારાજે સંતોને આજ્ઞા કરેલી, એટલે સંતોમાં મુખ્ય તો મુક્તાન સ્વામી, બાવા બધા ખીજાણા વ્યસની હતા તે, કે આ મુક્તાન સ્વામી અગ્રેસર છે. ગાંજો ભાંગ બીડી અફીણ તમાકુ વગેરે કંઈ ખાવા દેતા નથી ને બીજાને બધાને બંધી કરે છે, માટે એક મુક્તાન સ્વામીને ઠેકાણે પાડી દઈ એને મારી નાખીએ તો એનો ફેલાવો થાય છે, અગ્રેસર છે, નિકંદર નીકળી જાય તો આ કાંટો જે આપણે વાગે છે એ ખૂંચતો બંધ થઈ જાય. આવું અસુરાંસે મનમાં નક્કી કર્યું, ચાલો આપણે આજે જઈએ. ચીપિયા લઈને બાવાનું ટોળું આવ્યું, પાંચ છ જણા બીજા બાછળ ઊભા હતા. મુક્તાન સ્વામીને કહ્યું, સ્વામી તમને કોઈક હેરાન કરવા આવે છે, રાડું પાડે છે. સ્વામી કે ભલે આવે. જેવા આવ્યા મુક્તાનંદજી, કહાં હૈ મુક્તાન સ્વામી? કે હમ મુક્તાન સ્વામી હૈ, એમ કહીને મુક્તાન સ્વામી હાથ ઊંચો કરીને બોલ્યા, એ તમે બધા સંતો આવો સાધુરામ, આ ધર્મરાજાના પાર્ષદો આવ્યા છે, એમ કહીને જે મારવા આવ્યા હતા ને એના ચરણમાં એના પગમાં નારિયેલ મૂકી દીધું. આ ધર્મરાજાના પાર્ષદો આવ્યા છે, ફૂલનો હાર આપ્યો, ફૂલનો હાર પહેરાવ્યો. આપણા મુક્તાન સ્વામી આ બાવાને પગે લાગ્યા, હે આ તો ધર્મરાજાના પાર્ષદ, આઈએ આઈએ. બહુ ખુશ થયા બાવા મારવા આવ્યા હતા ને, આપણે મારવા આવ્યા છીએ ને આ તો આપણો સત્કાર કરે, આદર આપે, હાર પહેરાવે, નારિયેલ મૂકે. આપણે કેવું સરસ કહ્યું કે ધર્મરાજાના પાર્ષદ આવ્યા. ચોખ્ખું બોલી દીધું બાવાજીએ, અમે તમને મારવા આવ્યા હતા પણ અમને ખબર નહીં તમે આવા સત્કાર કરશો, આવો મીઠાશ વાણીમાં મારનારાને પીગાડ્યા આવી દીધા. પાછા ચાલ્યા ગયા. આવી સંતોની ભગવાનની તો વાણી છે જ, પણ સંતોની એવી વાણી છે, કોઈકને શિક્ષણ કરવા માટે વાણી વપરાય એ તો જુદી વાત છે. શિક્ષક તો કડક જ હોય પણ ધર્મ સંબંધી કથા સંબંધી એમાં જ્યારે કંઈક પ્રયોજન પડે ત્યારે શ્રીજી મહારાજ ભક્તજનોને ખૂબ પ્રેમથી બોલાવતા. વડતાલનું મંદિર થયું, સયા શોભારામ શાસ્ત્રી જોવા આવ્યા તો એનો હાથ ઝાલી, શ્રીજી મહારાજ એનો હાથ ઝાલીને કહે છે, શોભારામ શાસ્ત્રીજી ચાલો ચાલો આપણે મંદિર જોઈ આવીએ. હાથ ઝાલીને એને ફરવે છે. ગમે તેમ ભક્તજનો આવ્યા હોય, આપણે વાંચીએ જ છીએ, સાંભળીએ છીએ ધર્મગ્રંથોમાં શાસ્ત્રોમાં, પ્રેમભાઈ ભેટ દેવા આવ્યા વાઘા અને બધું છાપ ભરીને, તો શ્રીજી મહારાજ એને સામે જઈને ભેટ સ્વીકારી, સામે જઈને શ્રીજી મહારાજે ભેટ સ્વીકારી. બ્રહ્માન સ્વામી કે મહારાજ ભેટ તો ઘણા લાવે છે, કોઈને સ્વીકારવા આમ સામે નથી જતા, આજે પ્રેમભાઈને ભેટ શીખાડવા સામેથી ગયા. મહારાજ કે એનો ભાવ જ એવો હતો, એનો પ્રેમ અને શ્રદ્ધા એવી હતી કે અમને બેસવા નહોતું દેતા, અમારું હૈયું ઉછળતું હતું
એને ભેટ લેવા માટે એટલે અમે એની શ્રદ્ધાને ભાવના જોઈને સામેથી ભેટ લેવા ગયા. પ્રેમભાઈ અમારી માટે લાવ્યા છો? હા મહારાજ, ઘણા વર્ષોની ઈચ્છા હતી. ગદગદિત થઈને આંખમાંથી આંસુની ધારો વહેવા લાગી. મહારાજ મારા ધન્ય ભાગ્ય થયા. છાબ લીધી પછી રાખી. કથા પ્રસિદ્ધ છે. તો આવા પરમાત્મા વાગ્મી છે. કવિ ગાય, આપણે આગળ ચાલીએ. મેં તો સેજડી બિછાઈ તમસારો, મેં તો સેજડી બિછાઈ તમસારો, મેં તો સેજડી બિછાઈ તમસારો, મેં તો સેજડી બિછાઈ તમસારો. આવો કોઈ નથી કહેનારો રે મીઠડા બોલાજી. મેં મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી. સિદ્ધ ડરતા ડરતા ચાલો, સિદ્ધ ડરતા ડરતા ચાલો, મારા મંદિરિયામાં મહાલો રે મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી. સર્વે વશ કીધી વ્રજ નારી, સર્વે વશ કીધી વ્રજ નારી, જય બ્રહ્માનંદ બલિહારી રે મીઠડા બોલાજી. તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી. કઈ કામણ મુજને કીધું રે મીઠડા બોલાજી, કઈ કામણ મુજને કીધું રે મીઠડા બોલાજી. શ્રીજી મહારાજ મીઠડા બોલા છે. વાણી ઘીની જેમ વાપરવી, ઘી આપણે જેમ તેમ નથી વાપરતા, પાણી અને વાણી ઘી સમય પ્રમાણે વાપરવું. પાણીનો દુરુપયોગ ન કરાય એમ વાણીનો દુરુપયોગ ન કરાય. શ્રીજી મહારાજ વડતાલ જાય છે સમયો કરવા માટે. ઘણા બધા પાર્ષદો ભક્તો સાથે છે. શ્રીજી મહારાજ કે આ વાડો હતો એમાં માણકીને તો પાણી પાયું, અમે બહુ તરસ્યા છીએ અને આ કૂવાનું પાણી બહુ સ્વચ્છ ને નિર્મળ નથી. તો સામે ક્યાંય પાણી મળતું હોય તો લોટો લઈને જાઓ, ભરી આવો. જે માણસ સેવક છે, ચોકીદાર છે, કે દો મહારાજ હમણાં જ ભરી આવું. લોટો લઈને આવ્યા ચોકીદાર તો બાયું કૂવામાંથી પાણી સીંચે છે. અને આ ચોકીદાર બોલ્યા, ભગવાન સાથે જ રહે છે, એ આવીને બોલ્યા, મારા બાપની બૈરી હું પાણી દો. કે મારા પીટિયા ઊભો રહેજે, પટ્ટી નાખી તને. અમને બાપની બૈરું બૈરું કહો છો? ધક્કો લઈને પાછળ દોડ્યું હું તો, જાય દોડતા. મહારાજ કે પાણી ક્યાં? લોટો ઠાલો લઈ આવ્યા. એ કે આ બાયું સાર્યું નથી, મારે પાછળ દોડ્યું. શું લઈને? ધક્કા લઈને. તો તમે કંઈક બોલ્યા, ઠા નહીં હોય. શું બોલ્યા? એ કે મેં તો કીધું મારા બાપની બૈર્યું પાણી દો, મારા પીટિયા એમ બોલાય. મહારાજ કે તારી વાણીમાં જ કર્કશ પડી, ઝેર પડ્યું છે, આમ બોલીએ તો કોઈ પાણી દે? હવે એના પાર્ષદ છે,
પાર્ષદને મોકલ્યા, ભગુજી મહારાજ હા તમે લઈ આવો પાણી, તરસ બહુ લાગી છે. પાણી લેવા ગયા, બાઈઓ પાણી સીંચે છે, એ વારી ફરી આવ્યો, જોઈ કે બીજો આવ્યો. ભગુજી કે માતાજી પાણી આપો, આપણા ભગવાન સ્વામિનારાયણ તરસ્યા થયા છે. હે ભગવાન તરસ્યા છે કે હા, તો અમે પોતે અમારો હાંડો લઈ પાણી ગાળીને પાવા આલીએ, ચાલો 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 પાણી પાવા આવીએ. આ વાણીનો મીઠાસ, ઓલો ઠાલો લઈને આવ્યો, ધોકા પગ ઉપાડ્યા, પાણી લઈને બાયું આવ્યું, ચાર જેણ્યું, એ મહારાજને પગે લાગ્યા, લાજ કાઢી. પાણી આપે છે, ઓઝલ છે. શ્રીજી મહારાજ કે તમે અમારી લાજ કાઢો તો ધ્યાન કરો, કેનું કરો? તો ધ્યાન તમારું કરી, તો પછી અમારું ધ્યાન કરો તો લાજ કાઢો તો શું કામની? ભલે મહારાજ, એમ કે ઊંચું મોઢું કરી અને બાયુના આંખમાંથી દળદળ પ્રેમના આંસુ જાય. અમારા ભાગ્ય કેવા, અમારા હાથનું પાણી આજે અમે લાવ્યા અને ભગવાન પીવે છે. ખુશ થઈ ગયા, મોજમાં આવી ગયા. એના સામે ચારે બાયુ બેસી ગયા. મહારાજે કહ્યું, જોયું ચોકીદાર, તમે આ ઈદ બાયું છે? આ તમારે બોલવા એમ કહેવાય? આપણાથી કુચ્છિત વાણી બોલાય? મારા બાપની બૈરું એમ કહેવાય? આ વાણીનું વાત આવે છે એટલે તમારી પાસે વિસ્તારથી વાત કરું છું. અને આ એવ જ કીધું કે માતાજી પાણી આપો, અર્થ ઈ જ થાય છે, પણ બોલવા બોલવામાં ફરક છે. ખુશ થઈ ગયા, બાયું સામે બેઠા છે. એકની વાણી લાખ લે, એકની લાકડીઓ ખાય, એક વિદેશ ગયો વિસરે નહીં, એક પાસે બેઠો ન પોસાય. એકની વાણી લાખ લે, એકની લાકડીઓ ખાય, એક એવું બોલે કે ઈનામ મળે, એક એવું બોલે કે લાકડી લઈને પીટી નાખે, એવું બોલે. એક વિદેશ ગયો વિસરે નહીં, એક પાસે બેઠો એ ન પૂછે. એક વિદેશ ગયો હોય દૂર તો એને યાદ કર્યા કરીને, એક પાસે બેઠો હોય તો એમ થાય ક્યારે ઉઠી જાય ને આ લેવ લેવ કરતો છૂટો થાય. એકની વાણી લાખ લે, દરબારમાં બેઠા છે રાજા, ચકલિયું ધૂળ ઉડાડે, માથા માથે ધૂળ ઉડાડે, નાય છે ચકલા. ચોમાસું આવવાનો સમીપમાં આવે ને ત્યારે ચકલા ધૂળમાં એટલે રેતીમાં નાય. જે ગયા હશે ખેતરેવાડી એને ખ્યાલ હોય, એમને ખ્યાલ છે. રાજા બેઠા છે કચેરીમાં ને સામે બગીચામાં આમ ધરતી હતી, એમ ચકલા નાય એટલે પૂછ્યા કરી. એક માણસને ચકલા શું કે છે, આમ ધૂળમાં કેમ નાય છે? એ માણસ બોલ્યો, તમારું રાજ થોડા દિવસમાં ધૂળધાણી થશે એટલે ચકલા પાણી આ રેતીમાં નાય છે. અંદાતા કે આને પકડીને દેશવટો આપી દો, મારું રાજ ધૂળધાણી થશે એમ કે છે, સમજે શું છે? અને પાછળ દોડ્યા હો. હમણાં નીકળી જાય અમારા દેશમાંથી, પાછો ક્યારે પણ આવજે નહીં. એકની વાણી લાખ લે, એકની લાકડીઓ ખાય, લાકડી ખાધી, વાણી એવી છે. પછી પૂછા કરી દીવાનજીને, દીવાનજી આ ચકલા નાય છે ધૂળમાં શું કહેવા માગે છે? અન્નદાતા, એ એવું કહેવા માગે છે
કે આ ધૂળમાંથી અમારા અન્નદાતા ગયા છે, એના ચરણની રજ આજે ચકલા માથે ચડાવે છે, તમારા ચરણની રજ માથે ચડાવે છે. ઓહો, ચકલા મારા ચરણની રજ માથે ચડાવે છે, જાઓ આને લાખ રૂપિયા ઇનામ આપી દો. આ બોલવા બોલવામાં આવી રૂઢીમાં ફરક છે. એટલે નિષ્કુળાન સ્વામી ગાય, શું ગાય છે? વિચારી રે વિચારી, વિચારીને બોલી, હરિનવ ભૂલી રે વીર વિચારી. વિચારી રે વિચારી, વિચારીને જાઉં, જાઉં કાલે રે વીર વિચારી. આ ચેતવણી આપતા સતાન સ્વામી કહે છે, મહારાજ તો મીઠી વાણી બોલવા અલૌકિક વાણીના દિવ્યતાવાળા છે, પણ આપણને પણ એવી મધુર વાણી બોલતા શીખીએ તો જરૂર પૂરતું બોલવાવાળા અલૌકિક વિશ્વ જેમના હૃદયમાં સમાયેલું છે એવા પરમાત્મા, એમનું નામ લઈએ તો પણ પાવન થઈ જવાય એવા મધુરભાષી પુરુષોત્તમ નારાયણ, એમના ચરણમાં હું વારંવાર નમસ્કાર કરું છું. જન્મ ધરીને શોષો કીધો, શોષો લીધો ભાતુજી, ભાતુજી અભાગ્યા તે જાણી જોઈને દુઃખ લીધું વે ચાતો જીરે ભાઈ, દુઃખ લીધું વે ચાતો જીરે ભાઈ, દુઃખ લીધું વે ચાતો જી. સહજાનંદ સ્વામી મહારાજ ની જય, શ્રી ઘનશ્યામ મહારાજ ની જય.